હકીકતમાં જાસૂસ તરીકે નહીં પણ બહારવટી તરીકે દુશ્મન દેશમાં ગઈ હતી. તેનો દુશ્મન દેશમાં જવાનો શું મકસદ હતો તે આ વાર્તામાં ઉલ્લેખવામાં આવ્યું છે. દેખાવે આહાહા, જાણે રૂપનો ભંડાર. કુદરતે ઠાસી ઠાસીને રૂપ આપ્યું. જો રાજવી પોશાક પહેરાવીએ તો રાજપુત્રી પણ ઊણી ઉતરે આવી તેની સુંદરતા. ગામડે રહેતી હતી એટલે બહુ ખાસ ભણેલી નહોતી, માંડ માંડ 7 કે 8 ચોપડી ભણી હશે. તેના પિતા ગામમાં મોચીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા, જ્યારે માતા બીજાના ઘરે કપડાં વાસણ કરી પતિને આર્થિક સહયોગ આપતી. પરિવારમાં મંગલા સૌથી મોટી, તે પછી તેની એક નાની બહેન નિર્મલા અને ભાઈ વાસુદેવ. ગામમાં 8 ધોરણ સુધી જ સરકારી શાળા હતી. આગળ ભણવું હોય તો બીજા શહેરમાં જવું પડતું. મંગલાના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી કે સંતાનોને ભણવા શહેરમાં મોકલી શકે. મંગલા, નિર્મલા અને વાસુદેવને આગળ ભણવું હોય તો પણ પિતાની આર્થિક સ્થિતિ જોતા તેમની ઈચ્છા કદી પૂરી જ ન થઈ શકી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈ માટે. વાસુદેવ 8મા ધોરણમાં પાસ થયો અને ગામમાં સાહુકારને ત્યાં ખેત મજૂરી તરીકે ખેતર ખેડવા લાગ્યો અને તેમાંથી જે કંઈ મજૂરી મળે તેમાંથી પરિવારનું ગુજરાન થતું હતું. આવકનો બીજો કોઈ સ્ત્રોત નહોતો. મોટી મંગલા માંડ 15 વર્ષની થઈ હશે. તેના હાથ પીલા કરી સાસરે વાળી દેવાના ઈરાદે તેના પિતા સુખદેવે મૂર્તિયા સુધવાનું ચાલુ કરી દીધું. એક દિન 12 ગામના પર પ્રાંતીય ધાડપાડીઓની એક ટોળી ગામમાં ધાડ પાડવા આવી. જે કંઈ હાથ લાગે તે ઉપાડી લઈ જતા હતા. કોઈ વિરોધ કરે તો રહેસી નાખતા અને ગામના નાના નાના છોકરા છોકરીઓને ઉપાડી લઈ જતા અને ટોળકીઓમાં સામેલ કરી લેતા. ગામમાં ધાડ પાડવા આવતા બીજી માસૂમ છોકરીઓને ઉઠાવી લઈ જતા. મંગલા રાણી પહેલાં તો ગભરાઈ ગઈ, પછી થોડી શાંત થઈ. એનું કોમળું મન વિચારતું હતું કે આ ડાકુઓ સુકામ છોકરીઓને ઉઠાવી લઈ જાય છે. અને એક દિવસ મંગલા રાણીએ એના પિતાને કહ્યું, બાપુ, મારે તો આગળ નથી ભણવું પણ કંઈક એવું કામ કરવું છે જેમાં ગરીબ પ્રજાનું ભલું થાય અને બુંટાથી બચે. પિતા બોલ્યા, કયું કામ તારે કરવું છે? કયું કામ તું કરવા માગે છે? તે કે પેલા પિતાના આ જવાબથી મંગલા રાણી ચૂપ રહી. પિતાને કેવી રીતે કહું? વિચારીને જવાબ આપતા બોલી, બાપુ, હું 12 વટું બનવા માગું છું કે પણ ઈ તો કે એ સી બલાશે, મારે કંઈ સમજણ નથી પડતી. પિતા બોલ્યા, બાપુ, ઈશે ને કોઈ પણ સામાન્ય માણસ જેને જ્યારે સામસામે વાંધો પડે અને તેમાંથી તે નિયમ કે પ્રતિજ્ઞા કરી રાજના કાયદાની અવગણના કરે, રાજસત્તાની સામે પોતાની વાત વાજબી છે તેવું ઠરાવવા, પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા, ઘરબાર છોડી દે, પોતાના વિશ્વાસુ સાગરીતો સાથે બહારની વાટ પકડે અને અન્ય કોઈ દેશમાં સહારો લઈ ત્યાં રહીને જ દેશ માટે કામ કરે ને, તેને બહારવટીઓ કહેશે. તે બહારવટીઓ પોતે રાજની સામે વેર વાળવા અન્યાયના અંત સુધી અથવા પોતાના અંત મૃત્યુ સુધી સફળ કે નિષ્ફળ પ્રયાસ કરે તે બહારવટીઓ. મને કંઈ બરાબર સમજાણું નહીં, મંગલી, માથું ખજવાળતા એના પિતા બોલ્યા. કપાળે હાથ અપાળી મંગળા બોલી, બાપુ, સેને વટ માટે ઘર સમાજ અને ગામ સુધા છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડી દે તેને તળપદી કાઠિયાવાડી ભાષામાં બહારવટીઓ કે બહારવટું કહેવામાં આવે છે, સમજાણું? એટલે તું ઘરબાર છોડી બીજા પાયે જતી રહીશ, એવું જ ને? પાછી નહીં આવે નહીં, એવું જ ને? હા બાપુ, મંગલાએ જવાબ આપ્યો. પણ ઈ કોમ કેમ કરશ મૂંગી રે? અને આ સાલ તને 6 મહિનામાં પન્નાવી દઉં. તને ક્યાંથી જાણવા મળ્યું બહારવટી એટલે શું? કોને કહ્યું તને આ બધું? ઉત્સુકતાથી પિતા બોલ્યા, મેં ચોપડીમાં વાંચ્યું હતું બાપુ. બીજા મહિને પાછા એ જ ડાકુઓની ટોળકી મંગલા રાણીના રાણીના ગામે ધાડ પાડવા આવી. બહાદુરી દાખવવા મંગલા એક ડાકુની સામે નિડરતાથી ઊભી રહી એકી ટસે એની સામે જોયા કરતી હતી. ઓય, સોને લડકી કો ઉઠા લે, કામ આયેગી, ક્યાં ફટકા લગ રહી હે? જક્કાસ! મંગલા રાણીને જોઈને ડાકુઓનો સરદાર તેના એક સાગરીતને હુકમ કર્યો, સરદાર, ઓર ભી 2-3 ફટકે દીખ રહેલી હે, તુમ કહો તો ઉનકો ભી ઉઠા લેતે હે. સાગરીત બોલ્યો, ઉઠા લે, તેરે કો અચ્છી લગતી હે તો. સરદાર સંમત થતા બોલ્યો, બીજી મિનિટે મંગલા રાણી અને બીજી 2 છોકરીઓને ઉઠાવી પલાયન થઈ ગયા. છોકરીઓના માતા પિતા કલ્પાંત કરતા રહી ગયા. પોલીસને જાણ કરવાની કોઈમાં હિંમત નહોતી, હિંમત કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા, છોકરાઓને લૂંટફાટની ટ્રેનિંગ અપાતી, જ્યારે કુમળી છોકરીઓને વાસના માટે રખાતી.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર, લાખ સબસ્ક્રાઈબર કરવાના છે અને કરાવવા ફરજ પાડતા. જે દિવસે લૂંટફાટ ન થઈ હોય અથવા ઓછી થઈ હોય તે દિવસે એવી કન્યાઓને કરડાવતી, તે પૈસાથી મોજ મસ્તી કરતા, દારૂ પીને ધીંગા મસ્તી કરતા અને આવેશમાં આવી ટોળકીમાં સામેલ છોકરીઓ જોડે સુખ માણતા. ટોળકીમાં અનેક છોકરીઓએ નાસી જવાની નાકામયાબ કોશિશ કરી હતી, જેના પરિણામે સ્વરૂપ તેઓના શરીરે પણ અપાતા આ ગામમાંથી ખાસું એવું મળતા ટોળકી ભેગા પડી ગયા હતા. છાસવારે આવ્યા જ કરતા અને લૂંટફાટ કરી ગામમાંથી કમસે કમ એક છોકરી અને છોકરાને ઉઠાવી લઈ જતા. તેની ટોળકીમાં મોટા ભાગે એવા જ માણસો હતા જે નાનપણમાં ઉઠાવી લેવામાં આવ્યા હતા. એક ગુજરાતી બાળકી કઈ હદે જઈ શકે એનું જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ મંગલા રાણી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે કંઈક સારું આવશે. ગરીબ પ્રજાને રોટલો ડુંગળી અને લીલા મરચાં મળે એટલે ભયો ભયો, જ્યારે સામાન્ય ગુજરાતી પ્રજાને દાળ ભાત પ્રિય ખાવા મળે એટલે સોને પે સુહાગ છે એવું ધારી લેવામાં આવતું. ગુજરાતની પ્રજા ક્યારેય લડતી નથી. અરે લડવાનું તો ઠીક, લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે. પણ મંગલા રાણી આ બધાથી વિપરીત હતી. ટોળકીમાં રહીને લૂંટારાઓ થોડીક લડાઈને ટ્રેનિંગ પણ આપતા. ચપ્પુ કેવી રીતે ચલાવવાનું, લાકડી કેવી રીતે ફેરવવાની, જંગલમાં દોડવાનું, થોડુંક હેવી કામ પણ કરડાવતા જેથી બહારનો કોઈ વ્યક્તિ આવે અને હુમલો કરે તો પોતાનું રક્ષણ કરી શકે. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મંગલા રાણી તેજ દિમાગવાળી હતી અને મજબૂત ઈરાદાવાળી હતી. મનમાં જે નક્કી કર્યું હોય તે પૂરું કરીને જ રહેતી. તે સામી છાતીએ લડી શકતી અને દિલ ફાડીને લડતી. અનેક એવા નાના નાના દાખલાઓ છે જેમાં મંગલા રાણી ની મર્દાનગી પર માન થઈ આવે. તેની ટોળકીના કેટલાય પુરુષોને પોતાની મર્દાનગીથી દૂર ચટાડી હતી એટલે એના વારે કોઈ ખાસ જતું ન હતું. તેને ઉઠાવી લઈ આ ટોળકીમાં સામેલ કરવામાં આવી તેનો રંજ ન હતો. પોતાના ભાઈબંધોના વેરની વસૂલાત માટે ખાસ તો નાની નાની કુમળી અને માસૂમ છોકરીઓ માટે લડતી. તેનામાં કપટીપણું પણ ભારોભાર હતું. તે સમજદાર હતી અને એટલે જ તેનામાં સહનશીલતા હતી. તેને ક્યારેય વટને ધ્યાનમાં રાખી ડાકુ બનવાનો વિચાર નહોતો કર્યો, પણ તેની જિંદગીએ દિશા જ એવી પકડી હતી કે તેણે ના છૂટકે ડાકુગીરીના રસ્તે વળવું પડ્યું. જો કેટલી ઘટનાઓ ન બની હોત તો મંગલા રાણી ઉર્ફે જુબેદાને બદલે કદાચ આઝાદ ભારતે ભાગ લીધેલી પહેલી ઓલિમ્પિક્સના ખેલાડી તરીકે આજે જાણીતી થઈ હોત. પણ એવા કોઈ સંજોગો હતા નહીં અને એટલે જ મંગલા રાણીના લલાટે બાર વઠીનો ટેગ લાગ્યો. ડાકુઓનો આંતક દિવસે દિવસે વધતો જતો હતો. પોલીસને વારંવારની ફરિયાદો કરવા છતાંય કોઈ ન્યાય મળતો ન હોવાથી આખરે તેણીએ કાયદો હાથમાં લઈ આંતકી કૃત્યોને ડામવા ડાકુ બની અને દુશ્મન દેશમાંથી આંતકીઓ દ્વારા થતા અત્યાચાર કારને ડામવા કાયદો હાથમાં લઈ પોતાની રીતે જ આંતકી કૃત્યો ડામવા મેદાને પડી. આ વાત આજેથી પહેલાંના સમયગાળાની છે. દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એ સમયગાળાની જે સમયગાળામાં અંગ્રેજ શાસકો લગાન વસૂલીને રજવાડાઓને રક્ષણ આપવાથી માંડીને અનેક પ્રકારની એમની કામગીરી કરી લેતા હતા. રાજાઓ નામના રાજવી હતા અને અંગ્રેજો જોર જુલમ ચાલતો હતો. દેશના સીમાડે દુશ્મન સરહદ એકદમ નજીક આવેલા બાળવા ગામમાં મંગલા રાણીનો જન્મ થયો. આમ તો તેના પિતા ક્ષત્રિય કુળના શિક્ષિત ન હોવાથી પેટનો કાડો પુરાવવા મોચીનું કામ કરતા ડાકુ બનવા માટે મંગલા રાણીને એક નહીં બબ્બે ઘટનાઓ ઉશ્કેર્યો હતો. આ બેમાંથી એક ઘટના હતી તો બીજી ઘટના પોતાની ખાસ બેનપણી એવી વિમલાની હતી. બન્યું એવું કે મંગલા રાણીના પરિવાર સાથે જૂની અદાવત ધરાવતા એક પરિવારના સદસ્યોએ મંગલા રાણીની બહેનપણી વિમલા પર લૂંટારી ટોળકીના સરદારે પ્રતિકાર કર્યો. આ બદલો લેવા માટે જ્યારે મંગલા રાણી પહોંચી ત્યારે પેલા લોકોના 22 જણાના ટોળાએ મંગલા રાણી પર હુમલો કર્યો. મંગલા રાણીએ એ સમયે બહેનપણીને બચાવી લીધી પણ એ અદાવતનો અગ્નિ હજુ બળતો હતો. આગ જોઈને એક દિવસે મંગલા રાણીને ઉઠાવી લઈ ગયા. મંગલા રાણીએ ટોળકીના બે માણસોને ક્રૂર રીતે નાખ્યા. પહેલી કરી ત્યારે એની ટોળકીમાં માંડ માંડ 20 જણા હતા.
દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેમાં છોકરીઓ આઠેક હતી, પણ પછી જ્યારે મંગલા રાણીની ડાકુગીરી ચરમ સીમા પર હતી ત્યારે તેની ટોળકીમાં 42 સાથીઓ હતા. મંગલા રાણી જેણે 10-10ની એમ 23 બે ટોળકી રાખી હતી, આ બંને ટોળકી પોતે જ સંભાળતી, તેના જ આદેશ પર ચાલતી, અને એમ છતાં આ બંને ટોળી જંગલમાં અલગ અલગ જગ્યાએ પડાવ નાખીને રહેતી. કહેવત છે કે જેટલા મોઢા એટલી વાતો. આ કહેવત મંગલા રાણીના ડાકુ જીવનને લાગુ પડે છે. ડાકુ બન્યા પછી મંગલા રાણીએ કેટલા ગુના કર્યા, કેટલી કરી અને કેટલી લૂંટ ચલાવી તેના ચોક્કસ આંકડા એને પણ ખબર નથી. બેફાન ત્યાં કરનારી મંગલા રાણી પોતાના ડાકુ જીવનના 12 વર્ષ દરમિયાન હજારોમાં લૂંટ કરી હતી. અંગ્રેજ સેના સાથે કે રાજાના સૈનિકો સાથે ઝઘડો થઈ જાય પછી મંગલા રાણી રીતસરની એક રાતમાં 4-4 જગ્યાએ લૂંટ ચલાવતી. ડાકુ જીવન દરમિયાન તેણીએ અંદાજે 1 કરોડથી વધુની રોકડ કે ઝવેરાતની લૂંટ ચલાવી હતી. એવું નહોતું કે મંગલા રાણી માત્ર કાઠિયાવાડ કે ગુજરાતને જ રંજાડ્યું હોય. તેણીએ પોતાના ડાકુકાળમાં પોતાના વતન સિવાય પાણીસી રાજ્યોમાં મોટા નગરો નાના રગડો પણ પોતાના સાથીઓ સાથે મળી બુદ્ધિપૂર્વકની લૂંટ ચલાવી હતી. આ આતંકને કોઈ હિસાબે અટકાવી નહીં શકેલી. પોલીસ પાર્ટીએ મંગલા રાણી વિશે માહિતી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું. મંગલા રાણી પોતાના ખબરીઓને મારી નાખવાને બદલે તેમના નાક કાન કાપી નાખવાની સજા ફટકારતી હતી. મંગલા રાણીની આવી ક્રૂર સજા ભોગવી ચૂકેલા લોકોનો આંકડો વધતો જતો હતો. મંગલા રાણી માનતી કે મારી નાખવાથી બીક ચાલી જાય એટલે એ ખબરીઓને મારવાને બદલે આવી સજા આપતી, જેથી નાક કટ્ટાને કાન કટ્ટાને જોઈને બીજા કોઈ આવી હિંમત ના કરે. દોસ્તો મંગલા રાણી નાક કાન કાપ્યા પછી એ માણસના ઘરનાને એવી ધમકી પણ આપતી કે જો આ અત્યત્યા કરશે તો હું આખા ખાનદાનને મારી નાખીશ. આ બીકથી ઘરના પણ કાનના કપાયેલા એને મરવા દેતા નહીં. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો યાર, તમારું નાક નહીં કપાય. મંગલા રાણી આ લૂંટફાટ કોન એવા લોકોના જ કરતી કે જે ગરીબ અને નિર્દોષ લોકોને રંજાડતા. લૂંટફાટની રકમ એ નિર્દોષ અને ગરીબ પ્રજાના કલ્યાણ અર્થે વાપરતી, પણ કોઈને જાણ કર્યા વગર જ એ લોકો ઉપયોગી કામ કરતી. કાયદાની દ્રષ્ટિએ એક ગુનેગાર હતી, ડાકુ હતી, પણ ગરીબાના દ્રષ્ટિએ એ મસીહા હતી. મંગલા રાણી ખોફનાક હતી, હેવાન હતી, અતિશય વિકૃત હતી અને દિમાગની કમાન છટકે ત્યારે વિકરાળ પણ બની જતી. આ જ જંગલમાં રાણી જ્યારે મહિલાઓ નાના બાળકો બાળકીઓ અને ગરીબોની વાત આવે ત્યારે સૌમ્ય અને સજ્જન અને મસીહા બની જતી. મંગલા રાણી નારી સન્માનમાં કોઈ ચૂક આવવા દેતી નહીં. દેશ આઝાદ થયા પછીના સમયગાળામાં જ્યારે દેશભરમાં કોમબાંધી આતંક શરૂ થયા ત્યારે અનેક મહિલાઓએ મંગલા રાણીને પોતાની બહેન ગણાવીને આબરૂ બચાવતી હતી. દોસ્તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બહેન દીકરીઓના શિયળ લૂંટતા અને પરથી ઘરેણા ચોરતા આ મવાલીઓ અને લુખાઓ પણ મંગલા રાણીના આતંકથી ખળબળી ઉઠતા, અને એટલે જ ડાકુ મંગલા રાણીનું નામ જ્યાં આવતું ત્યાંથી એ સૌ પણ સલામત અંતર રાખીને હટી જતા. મંગલા રાણીએ ગર્વ હતો કે તેના પર ક્યારેય કોઈ મહિલા કે બાળક કે લાચાર ગરીબની ઇજ્જત લૂંટવાનો આરોપ લગાવ્યો ન હતો. પાડોશી દેશ પાકિસ્તાનના આતંકવાદીઓ સરહદે ઘૂસણખોરી કરી ગામડાઓમાં ડાકુઓના સત્વારે આતંક ફેલાવતા અને નિર્દોષ પ્રજાને રંજાડી રહેસી નાખતા. આ કૃત્યથી મંગલા રાણી કોપાયમાન થઈ ગઈ હતી. કેમે કરીને આ આતંકવાદી કૃત્યોને ડામવાનો મક્કમ ઈરાદો તેણીએ કર્યો હતો. કેટલાય દિવસો સુધી તેનું આયોજન કરતી હતી અને એક દિવસ તેના આયોજન મુજબ અમાસની ઘોર અંધારી રાતે મુસ્લિમ મહિલાનો વેશ ધારણ કરી અને મો પર કાળો બુરખો પહેરી પાડોશી સરહદ પર ઘૂસણખોરી કરવાની કોશિશ કરતી હતી. એટલે એક આપણા દેશની સેનામાં ખ્યાલમાં આવી જતા તેણીને રોકી પૂછપરછ ચાદરી, કોણ હૈ આપ ઓર કિસ લિયે આયે હો? દુશ્મન દેશ કી મહિલા હૈ? મંગલા રાણીએ ગભરાયા વગર બિંદાસ પોતાની કથાની કહાની કહી અને એનો મનસૂબો કહ્યો. મેં એક હિન્દુ ઔરત હું ઓર દેશ કે લિયે કુછ કરના હૈ. મહિલાઓ ઓર છોટી છોટી બચ્ચીઓ ઓર ગરીબ લોકો કો ઉપર જો અત્યાચાર હો રહે હૈ ઓર દુશ્મન દેશ કે આતંકીઓ જુલ્મ કર રહે હૈ ઉસકો મિટાને મેં દુશ્મન દેશ મેં ઘૂસ રહી હું. સ્પષ્ટતા કરતા મંગલા રાણી બોલી. તેનો ઈરાદો સારો હોવાને લીધે સેનાના અધિકારીઓએ તેણીને કહ્યું, દેખો બહન,
ऐसे आप नहीं जा सकते। अगर किसी को मालूम पड़ गया है कि हमने जानबूझकर तुमको जाने दिया तो देशद्रोह का टीका हमारे माथे पर लग जाएगा और अदालत में केस ठोक देंगे और हमें सेना की नौकरी से निकाल दिया जाएगा। हम आपके जज्बात को समझते हैं, आपका इरादा नेक है, उसकी हम सराहना भी करते हैं। हम कुछ समय दो सोचने का जिससे आप यहाँ से जा सके और हमें कोई आपत्ति भी नहीं आए। सेनाना अधिकारियों ने तेनात सेनाना जवानोनी वातचीतनो दौर चाल्यो। अंत थोड़ाक फेरबदल साथे मंगला राणी ने दुश्मन देश में अवैध रीते घुसवानी मंजूरी आपी। दोस्तों तमारा भाई माटे जल्दी थी वीडियो लाइक करीने चैनल ने सब्सक्राइब करी दो। बन्ने देशों नी सेनाए तैनात होवा छताए नजर चूकवीने दुश्मन देशना अदमा घुसी गई। दुश्मन देशनी सरहद पर एक नाना गामडाना सीमाडे एक झूंपड़ी में रहेवा लागी। झूंपड़ी ने आजूबाजू जंगल हतुं, त्यां कोई खास आवतुं न हतुं। थोड़ाक लोटो छूटा छवाया रहता, कोई ने कोई खास ओळखतुं नहीं। तेनो मंगला राणीनो फायदो थयो हतो। थोड़ाक महिनाए त्यां ज गुमनाम जेवी रहती हती। आजूबाजूना लोकोने मळवा लागी पण पोते कोण छे, क्यांथी आवी तेनी विगतो नहोती आपी। नजीकमां एक मस्जिद हतुं, त्यां बहार भिखारीना वेशमां बेसी रही અને જે મળે તેમાં ગુજરાન ચલાવતી હતી। એ આવી ત્યારે થોડાક પૈસા અને જવેરાત લઈ આવી હતી જે તેના પોટલીમાં હતા, પણ કોઈએ તેની પોટલીની તપાસ કરી નહોતી। એક દિવસ તેણીએ એક મોલવીને જોયા, મનમાં મોલવીને મળવાની ઈચ્છા થઈ, પણ થોડા દિવસ એમને જવા દીધા। અને એક દિવસ લાગ જોઈને એ મોલવીને મળી। મોલવી સાહેબ, મેં એક આદિવાસી દલિત પાકિસ્તાની હિન્દુ ઔરત હું ઔર અકેલી રહેતી હું, મુજે ઇસ્લામ કબૂલ કરના હૈ તો ક્યા યે હો સકતા હૈ? હિન્દુસ્તાની ઇસ્લામ સ્વીકારવા તૈયાર છે, એવું સાંભળી મૌલવી ગેલમાં આવી ગયા અને કશું વિચાર્યા વગર જ તેણીને હા પાડી દીધી। ઠીક હે, કલ મસ્જિદ મેં આ જાઓ, મેં આપકો ઇસ્લામ કબૂલ કરવા દૂંગા। દોસ્તો જલ્દી સે આપ ચેનલ કો સબસ્ક્રાઇબ કર દીજે, જલ્દી સે કર દીજે, જવાબ આપતા મૌલવી બોલ્યો। મૌલવીએ તેણીને રીત રિવાજ મુજબ ઇસ્લામિક ધર્મમાં સ્વીકારવા તેનું નામ જુબેદમાં નકવી રાખવામાં આવ્યું। એક મુસ્લિમ પરિવારની ત્યાં કચરા પોતાનું કામ ઈમાનદારીથી કરવા લાગી અને બધાના દિલ જીતી ગઈ। છુપી રીતે ત્યાં વસતા જાબાજ હિન્દુ યુવક અને યુવતીઓને ભેગા કર્યા અને એક નનામી સંગઠન ઊભું કર્યું। પાકિસ્તાનમાં હિન્દુ યુવતીને કરવાની કોશિશ કરતા ચાર શખ્સને મંગલા રાણીએ બેફામ માર્યા હતા, જેના માટે તેની ધરપકડ પણ થઈ હતી। કોર્ટમાં મંગલા રાણીએ એક જ ઝાટકે ગુનો કબૂલ કરી લીધો હતો અને તે ચારેય જીવતા બચી ગયા તેનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો। પેલું હિન્દુ યુવતીના સ્ટેટમેન્ટ પછી મંગલા રાણી સામેના મારામારીના આરોપો પાછા લઈ લેવામાં આવ્યા હતા, પણ કોર્ટ સાથે બદતમીજી કરવા બદલ તેને 6 મહિનાની જેલની સજા પડી હતી, જે તેણે હોસ્પેર ભોગવી હતી। મંગલા રાણીના આવા સ્વભાવના કારણે જ રાજ્યમાં જ્યારે પણ પોલીસ પાર્ટી તેને ઘેરી લેતી ત્યારે તેને કોઈને કોઈનો સાથ મળી જતો। અને એક વખત એવું બન્યું છે કે ગામની મહિલાઓએ એક થઈને મંગલા રાણીને પોલીસ પાર્ટીના ઘેરામાંથી બહાર કાઢી અને ક્ષેમ કુશળ રીતે નસાડી મૂકી। એક વખત તો મંગલા રાણીને ભગાડવા બદલ જંગલના એક નેસની 250થી વધુ મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી। જોકે એ સમયે અખબારોમાં એનો વિવાદ થતાં એ તમામ મહિલાઓને પોલીસે છોડી મૂકવી પડી હતી। મંગલા રાણી અનેક વખત પોલીસને ચખમો આપીને ભાગી જતી હતી। દેશ આઝાદ થયા પછી મંગલા રાણીના કારનામા ચરમસીમાએ પહોંચી ગયા હતા અને પોલીસ મંગલા રાણીને રોકવામાં સરિયામ નિષ્ફળ જતી હતી। કંટાળીને વખતના રાજ્યના ગુરુપ્રધાને આદેશ આપી દીધો હતો કે જ્યાં સુધી મંગલા રાણી નહીં પકડાય ત્યાં સુધી પોલીસને 25% ઓછો પગાર મળશે। 2 મહિના ઓછો પગાર મળ્યા પછી મંગલા રાણીએ ધમકી આપી હતી કે જો પોલીસનો પગાર અડતો અપાય અથવા અટકાવે તો કોઈની ખેર નહીં, તેનો અંત સમજી લેજો। તેણીને આ ધમકીથી સરકાર અને પોલીસ વિભાગ ટેન્શનમાં આવી ગઈ। દોસ્તો ટેન્શનમાં તમે ના આવતા વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। અને અંતે પોલીસનો પગાર પૂરો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના પરિણામે પોલીસને ફરીથી પૂરો પગાર મળવાનો શરૂ થયો હતો। આ મહિલા હોવા છતાંય મંગલા રાણીની ધાક હતી, મંગલા રાણીના નામના હતી। મંગલા રાણીના એક સાગરીતે કહ્યું હતું કે આપ ક્યું આપણા મુલ્ક છોડ કે દલદલ મેં ફસને આવ્યો હો,
अपने देश में तो चमन है, सब तो खैरियत है, मैं तो यहाँ हो रहे जुल्म को मिटाने और अंतक का नामो निशान मिटाने आई हूँ। मुझे आप सब लोगों का साथ चाहिए। मेरे पास कुछ पैसे बचे हैं, उससे कुछ शस्त्र खरीद लेते हैं और आप सबकी तालीम शुरू कर देते हैं। मंगला रानी बोली। तेनी बात सांभळी बधा तैयार थया अने बोल्या, हम सब तैयार है, आप जो भी कहना चाहे और काम करवाना चाहे, हमें कोई आपत्ति नहीं है, तो मेरे साथ रहो और मुझे यहाँ चल रही गतिविधियों का खुफिया रिपोर्ट देना। एक ही आवाजे बधा बोलिया, ओके। जीत्या रहीने घनी खरी आंतकी गतियों पर अंकुश लावी दीधो हतो, तेमज हिंदू युवतियों महिलाओं पर पार थता अत्याचार कार पर नियंत्रण में लावी दीधो हतो। जानवर को मारने के लिए कभी कभी जानवर बनना पड़ता है। आज मंगला राणी नु सूत्र हतु, एक खतरनाक आतंकवादी हिंदू छोकरी ने भगाड़ी लई गयो। तेनी खबर मंगला राणी ने थता ए हिम्मतथी तेनो पीछो कर्यो, पण मंगला राणी अने तेना त्रण साथीदारो हता, ज्यारे आतंकवादी साथे बीजा 10 सागरितो हता, तेमनी पासे अद्यतन शस्त्रो हता। आतंकवादीओ मंगला राणी ने पकड़े ते पहला ज मंगला राणीए ए आतंकवादी ने धमकी आपता कह्युं, अगर लड़की को एक खरोच भी आई तो तेरे ही देश में और तेरे ही अड्डे पे घुस के तेरे ही कुत्ते के सामने घसीट के पीटूंगी। ये बात तेरे भेजे में घुसेड़ ले, हिंदुस्तानी का वादा है, मेरे से पंगा मट ले। अने त्याथी भागी गई। आतंकवादियों छोकरी गई करे ते पहला ज तरत ज बीजे दिवसे मणस के तेणीए धमकी आप्या मुजब ते छोकरी ने चतुराई थी आतंकवादियों चुंगल माथी बचावी लीधी थी। આતંકવાદીઓની આંખો પોળી જ થઈ ગઈ, તેમનો સદાર વિચાર તો થઈ ગયો કે એક હિન્દુસ્તાની ઔરત બગાવત કરીને છોકરીને છોડાવી લઈ ગઈ। પોતાની લાઈફનો સૌથી મહત્વનો એવો યુવાકાળ જંગલમાં વિતાવનારી મંગલા રાણીને પશુ પક્ષીઓની ભાષા પણ આવડતી હતી। શક્ય છે કે આ ભાષા તે પોતાના જંગલવાસ દરમિયાન આત્મમેળે શીખી, પણ એટલું ચોક્કસ હતું કે મંગલા રાણીએ આ ભાષાનો ફાયદો ગજબનાક થયો હતો। ખુદ પોલીસે જે તે સમયે ગુરુપ્રધાનને લેખિતમાં કહ્યું હતું કે મંગલા રાણીની આ કળાના કારણે પોલીસ જંગલમાં દાખલ થાય છે કે તરત તેને ખબર પડી જાય છે અને તે સાવચેત થઈ જાય છે। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, આથી મંગલા રાણીને જંગલમાં પકડવા કરતાં બહાર પકડવી સહેલી છે। એક વખત પોલીસ મંગલા રાણીનો પીછો પકડીને જંગલમાં પાછળ ઘૂસી આવી ત્યારે મંગલા રાણી 1.5 દિવસ સુધી સિંહની બોર્ડમાં સિંહના પરિવાર સાથે છુપાઈ રહી હતી। એ દિવસની વાત મંગલા રાણીએ પોતાના સાથીઓને કહી હતી અને સાથીઓએ જંગલમાં આવેલા માતાજીના મંદિર પાસે આવેલા નેસડામાં રહેતા આહીર અને ભરવાડોને કરી હતી। વાત પહોંચતી પહોંચતી છેક પોલીસ ખાતા સુધી પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી। જંગલ વિભાગમાં ડ્યુટી બજાવી ચૂકેલા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર કહેતા હતા, સિંહણની બોર્ડમાં સિંહ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી। આના પરથી પુરવાર થાય છે કે મંગલા રાણી ખાલી દેખાવની મહિલા હતી, બાકી જીગરતી તો એ સિંહણ હતી। મંગલા રાણી તેના જમણા હાથસમાં 3 સાથીઓ સાથે અને ખાસ ભરોસામંદ અને મજબૂત ઈરાદાઓવાળી 5 મહિલા સાગરીતો સાથે દેશ છોડીને પાકિસ્તાન ચાલી ગઈ હતી। પાકિસ્તાન જવા માટે તેની પાસે કોઈ ખાસ કારણ નહોતું અને મંગલા રાણીને મૃત્યુનો ભય પણ નહોતો કે તે પોલીસથી ડરીને દેશ છોડીને ભાગે, પણ કેટલીક ઘટનાઓ એવી ઘટી જેથી મંગલા રાણીને પાકિસ્તાન ચાલ્યા જવામાં આસાન પણ લાગ્યું। દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એ જાસૂસ તરીકે નહોતી કામ કરતી, તેણીને ફક્ત હિન્દુ મહિલાઓ બાળકીઓ અને ગરીબ ઉપર થતા અત્યાચાર કાર ઉઠાંતરી ડામવી હતી। હિન્દુ મહિલાઓ બાળકીઓ ગરીબોને સશક્ત બનાવવા હતા, આતંકી કૃત્યો ડામવા હતા, આતંકીઓના ઢીમ ઢાળવા હતા, આ તેનો મકસદ હતો। પાકિસ્તાન ગયા પછી તેની ઈચ્છા થોડા સમય પછી પાછા હિન્દુસ્તાન આવવાની હતી, પણ એ શક્ય ન બન્યું અને મંગલા રાણી પાકિસ્તાનમાં જ રોકાઈ ગઈ। પાકિસ્તાનમાં તેના પર ગેરકાયદે પ્રવેશ બદલ કેસ થયો અને 2.5 વર્ષની સજા પણ થઈ। આ સજા ભોગવીને મંગલા રાણી પાકિસ્તાનમાં જ સ્થાયી થઈ ગઈ।
પાકિસ્તાનમાં તેણે યુસુફ અનવર નામના યુવક સાથે નિકાહ પણ કર્યા. મંગલા રાણીને યુસુફથી બે દીકરા અને બે દીકરીઓ થઈ હતી. નિકાહ પછી મંગલા રાણીએ પોતાની જૂની બહેનપણીઓ અને જૂના સાથીઓને મળવાનું કે પોતાના ખૂંખાર ભૂતકાળને વાગોળવાનું છોડી દીધું હતું. જોકે તેને વારંવાર હિન્દુસ્તાન આવવાની ઈચ્છા થતી હતી, પણ મંગલાની એ ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ. પોતાની આ અંતિમ ઈચ્છા સાથે જ મંગલા રાણી પાકિસ્તાનની ધરતી પર દફન થઈ ગઈ. બહારવટી તરીકે તેણીના પ્રયાસો સંપૂર્ણતા સફળ નહોતા થયા કે નિષ્ફળ પણ નહોતા થયા. જ્યાં સુધી તેણીનો ખોફ હતો ત્યાં સુધી મહિલાઓ બાળકીઓ ગરીબો પર થતા અત્યાચાર પર અંકુશ લાગી ગયો હતો. તમે પણ દોસ્તો સારા માણસ હો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી રામ તો લખવું જ પડશે. અલ્લાહ યાર કોઈક ઇમોજી કોમેન્ટમાં કરી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.